અસલામવાલેકુમ વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચ વિષય આસપાસમાં આપણું સ્વાગત છે આજે આપણે નવો પાઠ ચાલુ કરવાના છીએ પાઠ નવ ચળીય ઊંચા ચડાણ બરાબર શું છે ચડીયે ઊંચા ચડાણ ચલો તેમાં આપણે પાઠની શરૂઆત કરીએ તો આમાં તમે જોઈ શકો છો કે ચડીયે ઊંચા ચડાણમાં ફેબ્રુઆરી બે ઓગણીસો ને ચોર્યાસી પર્વતારોહણ છાવણી નેહરુ પર્વતારોહણ સંસ્થા ઉત્તર કાશી હવે પર્વતારોહણ કોને કહેવાય તો પર્વત પર ચડવું એને પર્વતારોહણ કહેવામાં આવે છે બરાબર છે ને અહીંયા પર્વતારોહણ તો પર્વત પર ચડવું એને પર્વતારોહણ કહેવામાં આવે છે ચાલો હવે અહીંયા તમને આપેલું છે કે નહેરુ પર્વતારોહણ સંસ્થા ઉત્તર કાશી એટલે નેહરુ પર્વતારોહણ સંસ્થા ક્યાં આવેલી છે તો નહેરુ પર્વા પર્વતારોહણ સંસ્થા ઉત્તર કાશીમાં આવેલી છે ચાલો આપણે આગળ વધીએ અહીંયા તમને ફકરો આપેલો છે એ ફકરો વાંચીએ આપણે હવે પર્વત છે તો પર્વત પર ચડવા માટેનો રસ્તો બરાબર પર્વત છે તો પર્વત પર ચડવા માટેનો રસ્તો સાંકડા ખરબચડા ને સીધા ચડાણવાળા હોય છે બરાબર રસ્તા કેવા હોય સાંકડા ખરબચડા અને સીધા ચડાણવાળા હોય છે પર્વત પર ચડતા વાગવાનો થાક લાગવાનો શ્વાસ લેવામાં તકલીફ પડવાનો એમ જીવન જીવ જવાનો ખતરો રહે છે આથી પર્વતારોહણ કરવું એ ખૂબ જ મુશ્કેલ ભર્યું અને સાહસભર્યું અને પડકારરૂપ છે બરાબર પર્વતારોહણ એટલે કે પર્વત પર ચડવું તેમાં થાક લાગ લાગે શ્વાસ લેવામાં તકલીફ પડે જીવ જવાનો પણ ખતરો રહે એટલે આ જે પર્વતારોહણ છે એટલે પર્વત પર ચડવું છે તે કામ કેવું છે ખૂબ જ મુશ્કેલ ભર્યું સાહસ ભર્યું અને પડકારરૂપ છે ચાલ આપણે આપણે વાંચીએ અમે પર્વતારોહણ છાવણીમાં હતા અને ખૂબ જ ઉત્સાહમાં હતા અમારામાંથી વીસ કેન્દ્રીય વિદ્યાલયના શિક્ષકો હતા સાથે થોડી મહિલાઓ બેંક અને બીજી સંસ્થાઓમાંથી હતી બરાબર છાવણીમાં હતા પર્વતારોહણની અમારા માટે વીસ કેન્દ્રીય વિદ્યાલયના શિક્ષકો હતા અને થોડી મહિલાઓ બેંક અને બીજી સંસ્થાઓમાંથી હતી આજે છાવણીનો બીજો દિવસ હતો સવારે હું મારી પથારીમાંથી ઉઠી અને પગ નીચે મૂકવા ગઈ ત્યાં તો દર ચીસ પાડી ઉઠી મને યાદ હતું ગઈકાલે મારી પીઠ પાછળ વજનદાર સાથે કિલોમીટર ચાલી હતી મને તે સાંકળા ખડબચડા સીધા ચડાણવાળા રસ્તા પર ફરીથી ચડવામાં બીક લાગતી હતી બરાબર જ્યારે બીજા દિવસે સવારે ઊભા થયા તો ત્યારે પગ નીચે મુકવા ગયા ત્યારે દુખતું હશે તો તેમને ચીસ પાડી ઉઠી અને એમને ખ્યાલ આવ્યો કે હું ગઈ કાલે મારી પીઠ પર પાછળ વજનદાર થેલાવ લઈને કેટલા કિલોમીટર ચાલી હતી છવ્વીસ કિલોમીટર ચાલી હતી જો તમને મેં કીધેલું ને કે પર્વતના રસ્તા કેવા હોય છે તો જો અહીંયા આપેલું છે પર્વતના રસ્તા સાંકડા કરબચડા સીધા ચઢાણવાળા હોય છે એટલે મને સાંકડા કરબચડા સીધા ચઢાણવાળા રસ્તા પર ફરીથી ચડવામાં બીક લાગતી હતી ચલો બરાબર સંગીતા બરાબર શું નામ છે સંગીતા આગળ આવશે ચલો આગળ આજે ફોટામાં દેખાય ચલો આગળ વધીએ મારી આંખોમાં આંસુ સાથે બ્રિગેડિયર જ્ઞાનસિંહ જે અમારા સાહસિક પ્રવૃત્તિના અભ્યાસક્રમના માર્ગદર્શક હતા તેમના રૂમ તરફ ધીમે ધીમે જવાનું ચાલુ કર્યું હું વિચારતી હતી કે આજના દિવસની મુસાફરી માટે હું શું ભાનુ કાઢીશ મેં પાછળથી તેમનો ભારે અવાજ સાંભળ્યું બા આંખમાં આસુ સાથે બ્રિગેડિયર જ્ઞાનસિંહ એટલે તેના જે સાહસિક પ્રવૃત્તિના માર્ગદર્શક હતા તે તેમના રૂમ ધીમે ધીમે ગઈ ચાલુ કરું ને વિચારતી જ હતી કે આજના મુસાફરી માટે હું શું બહાનું કાઢું એટલે કે હું જાઉં કેવી રીતે એટલે પાછળથી એકદમ ભારે અવાજ સંભળાયો મેડમ તમારે સવારના નાસ્તાના સમય અહીં શું કરો છો ઉતાવળ કરો નહીં તો તમારે ભૂખ્યા પેટે મુસાફરી કરવી પડશે બરાબર એટલે તેમને ત્યારે આવા સમય મેડમ નાસ્તાનો સમય છે તમે અહીંયા શું કહી રહ્યા છો ઉતાવળ કરો નહીં તો ભૂખ્યા પેટે તમારે મુસાફરી કરવી પડશે સાહેબ સાહેબ હું તેનાથી વધુ ન બોલી શકી તમારા પગમાં ફૂલ્લા પડ્યા છે તમે ચાલી શકો નહીં ચાલી નહીં શકો તમે આ જ કહેવા આવ્યા હતા ને ખરું ને બરાબર સાહેબ સાહેબ કૂધ એટલા માટે પહેલાં સાહેબે જવાબ આપી દીધો કે તમે શું કહેવા આવ્યા હતા કે મારા પગમાં ફૂલ્લા છે હું ચાલી શકું નહીં હા સાહેબ આમાં કંઈક નવું નથી હવે ઝડપથી તૈયાર થઈ જાવ હવે સાહેબે કીધું કાંઈ નવું નથી જાઓને ઝડપથી તૈયાર થઈ જાઓ ચાલો આગળ હું વીલા મોડે તૈયાર થવા માટે ભાગી હું જવા માટે પાછા ફરીને મેં તેમનો જ અવાજ ફરી સાંભળ્યો તે તૈયાર થવા અને પાછાથી તેમનો અવાજ ફરીથી સંભળાયો સાંભળો મેડમ સાંભળો મેડમ તમે જૂથ સાતના નાયક છો કયા જૂથના જૂથ સાતના નાયક છો તમારે જેને ચડવામાં મુશ્કેલી હોય તેઓને મદદ કરવાની રહેશે તમને પહેલાંથી પર્વતારોહણમાં જૂથ નાયકની જવાબદારીઓ જણાવવામાં આવેલી છે બરાબર શું કહે છે કે તમારે જૂથ સાતના નાયક છો એની અંદર જેને પણ ચડવામાં મુશ્કેલી હોય તો તમારે એને મદદ કરવાની છે પર્વતારોહણમાં પહેલાંથી જ પ્રથમ જૂથ નાયકની જવાબદારી જણાવવામાં આવેલી છે બરાબર ચલો જેમ આગળ વધી જાય એટલે ખબર પડશે આપણને જવાબદારીનું બરાબર ચાલો જોઈએ હવે આની અંદર જવાબદારી જોઈએ જૂથ નાયકની તો નાયક કેટલી જવાબદારી કે જેમ કે સભ્યો ચડી શકતા ન હોય તો તેમને મદદ કરવાની સામાન લઈ જવામાં મદદ કરવી આરામ માટે તથા જમવા માટેની વ્યવસ્થા કરવી એવી મુખ્ય જવાબદારીઓ હોય છે ચલો કહો શું છે કહો તમે ક્યારેક પર્વત પર્વતો જોયા છે તમે ક્યારેક પર્વત ચડ્યા છે ક્યાં અને ક્યારે હા મેં પર્વતો જોયા છે અંબાજીનો ગબ્બરનો ડુંગર પાવાગઢનો ડુંગર અને જૂનાગઢનો ગિરનારનો પર્વત જોયા છે ગયા ઉનાળાની રાજાઓમાં અમે બધા જૂનાગઢ ગયા હતા ત્યાં અમે ગિરનારના પર્વત પણ ચડ્યા હતા ચલો બીજો સવાલ એક ધારો તમે કેટલા દૂર સુધી ચાલ્યા છો તમે કેટલો ઊંચે જઈ શકો છો હું એક ધારું દસ કિલોમીટર સુધી ચાલ્યો છું હું ત્રણ કિલોમીટર સુધીની ઊંચાઈ સુધી જઈ શકું છું બરાબર શું કહે કે દસ કિલોમીટર એક ધારું ચાલ્યો છું હું ત્રણ કિલોમીટર સુધી ઊંચાઈ સુધી જઈ શકું છું ચલો કલ્પના કરો તમે પર્વત પરના રસ્તા વિશે શું જાણો છો ચિત્ર જોડવા તમારે કલ્પના કરવાની છે કે પર્વત પર રસ્તા વિશે કેવા હોય કેવી રીતે ચડતા હોય તેનું ચિત્ર તમારે દોરવાનું છે ચાલો આગળ વધીએ મોટી જવાબદારી નાયકે શું કરવાનું હોય તે વિશે મેં વિચારવાનું ચાલુ કર્યું બાબા તમને કીધું ને કે જૂથના જૂથ સાધના તમે શું છો અહીંયા મેં આગળ તમને વાંચનમાં કીધું કે જૂથ સાધના તમે નાયક છો તે એ વિચારવાનું વિચારવાનું ચાલુ કરજો બીજાને તેમનો સામાન લઈ જવા મદદ કરવી બાબા જૂથ નાયકની જવાબદારી શું હોય કે બીજાને તેમનો સામાન લઈ જવા મદદ કરવી જૂથને આગળ જવા દેવું અને જૂથ નાયકને પાછળ હોય બરાબર એટલે કે જૂથને આગળ જવા દેવું એટલે જે જૂથ નાયક હોય તે પાછળ અને જે બધા હોય તે એની આગળ ચાલતા હોય જે લોકો ચડી ના શકતા હોય તેઓને મદદ કરવી બરાબર રોકાણ અને આરામ કરવા સારી જગ્યા શોધવી બરાબર એટલે કે જૂથ થાકી ગયા હોય તો થોડોક આરામ કરવો હોય તેના માટે સારી જગ્યા શોધવી જેઓની તબિયત સારી ન હોય તેનું ધ્યાન રાખવું જૂથ માટે જમવાની વ્યવસ્થા કરવી સૌથી મહત્વની બાબત એ છે કે બીજાએ કરેલી ભૂલ માટે પણ સજા ભોગવવા તૈયાર હોય જૂથના કોઈ સભ્ય ભૂલ કરી હોય તો એ જૂથની સજા પણ જૂથ નાયકે ભોગવવી ભોગવવાની હોય છે મને સમજાયું કે અહીં ખાસ પ્રકારના શિસ્ત છે મને સમજાયું કે અહીં ખાસ પ્રકારના શિસ્ત છે મને વિચાર આવ્યો કે હું શું છાવણી મારા માટે હજુ પણ આનંદદાયક રહેશે બાબો મને સમજાયું કે અહીં ખાસ પ્રકારના શિસ્ત છે મને વિચાર આવ્યો કે શું છાવણી મારા માટે હજુ પણ આનંદદાયક હશે ચલો આગળ જોઈએ જૂથ સાત ચલો હવે જૂથ સાત આવી ગયો જે એમ જૂથના નાયક છે તે જૂથ સાત માં આસામ મણિપુર મિઝોરમ મેઘાલય અને નાગાલેન્ડની છોકરીઓ હતી બોલો જો સાતમાં ક્યાં ક્યાંય છોકરીઓ હતી આસામ મણિપુર મિઝોરમ મેઘાલય નાગાલેન્ડની છોકરીઓ હતી આ જૂથમાં હું એક જ કેન્દ્રીય વિદ્યાલયની શિક્ષિકા હતી બરાબર બરાબર જે જૂથના એક છે આ જૂથમાં હું એક જ કેન્દ્રીય વિદ્યાલયની શિક્ષિકા હતી હું મારા જૂથના નવા સભ્યોને મળીને ખૂબ જ ખુશ હતી તેમના ઘણા તેમમાંના ઘણા હિન્દી સારી રીતે બોલી શકતા ન હતા બાબા જૂથમાં જેટલા પણ હતા એમને મળીને ખુશ હતી પણ ઘણા હિન્દી સારી રીતે બોલી શકતા ન હતા અમે એકવીસ દિવસ સાથે રહ્યા તેમ છતાં મિઝોરમથી આવેલી એક છોકરી ખાન દોંબી સાથે હું એક પણ વખત વાત ન કરી શકી બાબા શું કહે છે ભાઈ સંગીતા કે

જૂથના જૂથના જેટલા પણ સભ્યો હોય બધાણસો રાખવાનું હોય ધ્યાન રાખવાનું હોય છે તેમનો સામાન લઈ જવામાં મદદ કરવાની હોય છે જૂથને આગળ જવા દેવું અને પોતે પાછળ ચાલવું જે જૂથના જે સભ્યો ચડી શકતા ન હોય તેને મુશ્કેલી પડતી હોય તો તેઓને મદદ કરવી રોકાણને આરામ કરવા માટે સારી જગ્યા શોધવાની જો કોઈ સભ્ય તબિયત સારી ન હોય તો તેના ઉપર ખાસ ધ્યાન આપવું જૂથ માટે જમવાની વ્યવસ્થા કરવી અને જો જૂથના બીજા સભ્યોએ જો ભૂલ કરી હોય તો તે સજા ભોગવવા માટે પણ તૈયાર રહેવું પડે છે ચલો તમને આવી કોઈ છાવણીના નાયક બનાવવામાં આવે તો તમે શું કરશો બાબા હવે આપણા વિચાર પૂછે છે કે તમને આવી કોઈ છાવણીના નાયક બનાવવામાં આવે તો હું મારી જવાબદારી કેવી રીતે નિભાવું તો જુઓ જૂથ નાયક તરીકે મારા જૂથના બધા સભ્યોનું ધ્યાન રાખીશ સ્વાભાવિક છે આપણે નાયક બનીએ તો બધાનું આપણે ધ્યાન રાખવું પડે બીજાને તેમનો સામાન લઈ જવામાં મદદ કરીશ હંમેશા જૂથના સભ્યોની પાછળ રહીશ જે એ લોકો ચડી શકતા ન હોય તો તેમને મદદ કરીશ અથવા મદદ કરાવીશ જૂથ માટે આરામ કરવા માટે સારી એવી જગ્યા શોધીશ બીમાર સભ્ય હોય તો તેનું ખાસ ધ્યાન રાખીશ જૂથમાં જમવાની વ્યવસ્થા કરીશ જેવું જેટલું બને તેટલું નાયક ઉત્તમ એટલે સારામાં સારો નાયક બનવાનો પૂરતો હું પ્રયત્ન કરીશ ચાલો આગળ તમારા વર્ગમાં મોનિટરને શું શું કરવાનું હોય છે ચાલો વિદ્યાર્થી મિત્રો તમે તો ભણો જ છો નહીં અત્યારે આપણા વર્ગ બંધ છે જ્યારે આપણી શાળા ચાલુ હતી ત્યારે વર્ગમાં મોનિટર હોય કે નહીં હોય હોય ને હા તો મારા મોનિટર નીચે પ્રમાણેની એટલે કે આ ફરજો બજાવે છે સૌથી પહેલાં શિક્ષકની ગેરહાજરીમાં વર્ગમાં શિસ્તમય વાતાવરણ ઊભું કરે છે એટલે કે તાસ પૂરો થાય ટીચર આવતા વાર લાગે તો જો ક્લાસમાં ટીચરની ગેરહાજરી હોય ત્યારે વર્ગમાં શિસ્તનું વાતાવરણ ઊભું કરે છે વિદ્યાર્થીઓની મુશ્કે મુશ્કેલીઓથી વર્ગ શિક્ષકને માહિતગાર કરે છે કોઈ વિદ્યાર્થીઓની મુશ્કેલી હોય કોઈ વિષય ભણાવતા હોય ને એમાં કોઈ મુશ્કેલી હોય તો વિદ્યાર્થીઓને મુશ્કેલી વર્ગ શિક્ષકને માહિતગાર કરે છે કે આ વિદ્યાર્થીને આમાં તકલીફ છે વર્ગમાં જોઈતી ચીજ વસ્તુઓ જેવી કે ચોક ડસ્ટર નકશો અન્ય ટી એલ એમ એટલે કે ચાર્ટ આચાર્યશ્રી ઓફિસમાંથી લાવવા મૂકવાની વ્યવસ્થા કરે છે બરાબર હોય ને બીજા વસ્તુઓ વર્ગ શિક્ષકની ચોક ડસ્ટર નકશો ન ચાર્ટ બરાબર ક્લાસમાં હોય વર્ગમાં હોય તો વર્ગમાંથી અને ઓફિસમાં હોય તો આચાર્ય ઓફિસમાંથી લઈએ લવર મૂકવાની વ્યવસ્થા કરે છે બીજું કે પ્રવાસમાં જવાનો હોય ને મોનિટર હોય તો પ્રવાસમાં પણ વિદ્યાર્થી નેતૃત્વ એટલે ધ્યાન રાખે છે શાળાની જેટલી પણ સાંસ્કૃતિક પ્રવૃત્તિ હોય તે વર્ગના જૂથની મદદ કરે છે ચાલો વિદ્યાર્થી મિત્રો આ પાઠ અહીંયા સુધી જ આપણે જોવાનું છે જ્યારે નવો પિરિયડ આવશે તો આનાથી આપણે આગળ આ પાઠમાં જોઈશું પાટની સમજૂતી ધ્યાનથી તમારે સમજવાની છે જો તમને અમારી ચેનલ સારી લાગતી હોય તો સબસ્ક્રાઈબ્સ કરવાનું ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ